નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પ્રયોગ પોથીના પ્રયોગ નંબર 16 નું સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયોના અંત સુધી બને રહેજો, અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી. ચાલો મિત્રો, આપણે આજે આ પ્રયોગ જોઈએ. આ પ્રયોગનો હેતુ છે કાચના લંબઘન સ્લેબમાંથી પસાર થતા પ્રકાશના વક્રીભવનની ઘટનાઓનો અભ્યાસ કરવો. જેના સાધનો છે કાચનો લંબઘન સ્લેબ, ટાંકણીઓ, ડ્રોઈંગ પેન, સફેદ કાગળ, પેન્સિલ અને માપ પટ્ટી. આકૃતિ મિત્રો તમારે અહીં નીચે દોરી દેવાની છે. ચાલો આપણે પ્રયોગ પદ્ધતિ જોઈએ. પ્રયોગ પદ્ધતિ: ડ્રોઈંગ બોર્ડ પર ડ્રોઈંગ પિનની મદદથી એક સફેદ કાગળ લગાડો. કાગળ પર વચ્ચે કાચનો લંબઘન સ્લેબ મૂકો. પેન્સિલથી લંબઘનની સપાટીઓ આંકી લો. તેને ABCD નામ આપો. બે ટાંકણીઓ E અને F ઉર્ધ્વ સમતલમાં ખેંચો, જેથી તેમને જોડતી રેખા AB સાથે કોઈ ખૂણો બનાવે. લંબઘનની CD સપાટી પરથી E અને F ના પ્રતિબિંબો જુઓ. બીજી બે ટાંકણીઓ G અને H એવી રીતે લગાવો કે જેથી E F G H ટાંકણીઓ એક સીધી રેખામાં આવે. ટાંકણીઓ અને લંબઘન સ્લેબને ઉપાડી લો. ટાંકણીઓ E અને F ના સ્થાન તથા ટાંકણીઓ G અને H ના સ્થાન પરથી અન્ય રચના કરો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપાત કિરણ, વક્રીભૂત કિરણ, નિર્ગમન કિરણ દોરો. આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનું પાર્શ્વીય સ્થળાંતર માપો. ચાલો મિત્રો આપણે અવલોકન જોઈએ. કાચના સ્લેબની નીચે આવેલ ભાગમાંથી જોતા આપાત કિરણ અને નિર્ગમન કિરણ સમાંતર છે, પરંતુ સહેજ બાજુ તરફ ખસેલું જોવા મળે છે, જેને પાર્શ્વીય સ્થળાંતર કહે છે. જે આકૃતિમાં એલો ડેશ વડે દર્શાવેલ છે. ચાલો મિત્રો આપણે નિર્ણય જોઈએ. આમ કાચના લંબઘન ચોસલા વડે પ્રકાશના કિરણનું પાર્શ્વીય સ્થળાંતર થાય છે. ચાલો મિત્રો આપણે જ્ઞાન ચકાસણી જોઈએ. પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્ન ચાર વિકલ્પમાં સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. જ્યાં પ્રથમ પ્રશ્ન, નીચેના કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? તો તેમાં આવશે હીરો. બીજો છે, કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કેવો હોય છે? તો તેમાં આવશે greater than 1. પ્રશ્ન નંબર 3. જો પાણી અને કાચના નિરપેક્ષ વક્રી ભવનાંક અનુક્રમે 4/3 અને 2/3 હોય, તો પ્રકાશનો પાણી અને કાચના વેગમાં ગુણોત્તર કેટલો હશે? તેનો જવાબ હશે 9/8. પ્રકાશનું 300 કિરણ કાચમાંથી હવામાં પ્રવેશતા શું થાય છે? તો તેનો જવાબ આવશે તે લંબથી દૂર જાય છે. પાંચમો પ્રશ્ન છે, જો પાણી બેઝિન અને નીલમના વક્રી ભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 1.77 હોય, તો કયા માધ્યમનો સાપેક્ષ વક્રી ભવનાંક સૌથી વધુ હોય છે? તો તેનો જવાબ છે એ નીલમનો પાણીની સાપેક્ષ. પ્રશ્ન નંબર 2. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચાલો મિત્રો આપણે ખરા ખોટા જણાવીએ. જો પ્રશ્ન નંબર 1 છે, પાણી કરતાં હવા વધારે પ્રકાશીય ઘટ માધ્યમ છે, તો આનો જવાબ છે ખોટું. બીજું છે, જ્યારે પ્રકાશનું કિરણ પ્રકાશીય ઘટ માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાં જાય છે, ત્યારે તેનો વેગ ઘટે છે, તો આનો જવાબ પણ આવશે ખોટો. ત્રીજો પ્રશ્ન છે, કાચના પાતળા લેન્સનો મધ્ય ભાગ કાચના લંબઘન સ્લેબની માફક વર્તે છે, તો આનો જવાબ આવશે ખરો. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને મિત્રો, જો તમારે બીજા પ્રયોગો જોઈએ તો તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં જઈ મેળવી લેવાય. થેન્ક યુ.